કચ્છમાં ઉનાળો શરૂ થતા ફરી પાણીનો પોકાર શરૂ થયો છે ત્યારે હાઈકોર્ટની અવગણના બદલ પાણી પુરવઠા વિભાગ સામે કાર્યવાહી કરવાની ચીમકી ભુજના કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા અપાઈ છે. ભુજના કોંગ્રેસ આગેવાન આદમ શાકીએ કચ્છમાં પાણી સમસ્યા અંગે ગત વર્ષે આંકડાકીય વિગતો સાથેનો ચિત્તાર હાઈકોર્ટમાં રજૂ કરી કચ્છના પાણીના પ્રશ્નો સંદર્ભ પાણી પુરવઠા વિભાગ કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી. હાઈકોર્ટ પણ પાણી પુરવઠા વિભાગને કાર્યવાહી માટે તાકીદ કરી હતી. કચ્છમાં 10 તાલુકા 6 શહેરો અને 875 ગામોમાં અંદાજે 24 લાખની વસ્તી ઉપરાંત 19 લાખની માનવવસ્તી છે જેઓ દર વર્ષે ઉનાળામાં પાણીની સમસ્યાનો સામનો કરે છે. જિલ્લામાં સરેરાશ 450 MLD પાણીની જરૂરિયાત છે અને એની સામે પાણી બગાડ બાદ કરતાં 450 MLD પાણીનો જથ્થો મળી રહે છે, છતાં ઉનાળાની શરૂઆતથી જ પાણીની બુમરાડ ઉઠવા પામે છે. આજે પણ કચ્છના શહેરો અને બન્ની ખાવડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પૂરતું પાણી મળતું નથી. પાણી પુરવઠા વિભાગની બેદરકારી માટે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની ફરિયાદ હાઈકોર્ટમાં દાખલ કરવાની ચીમકી અપાઈ છે. આજે હવે જે પાણી પુરવઠા બોર્ડ જે આપણે ગયા વર્ષે હાઈકોર્ટમાં PL દાખલ કરી, એ હાઈકોર્ટમાં તે વખતના નાયબ ઇજનેર એફિડેવિટ કરી કે ભાઈ અમે કચ્છને તમામ ગામડાઓમાં 10-10 તાલુકા અને 4 શહેરોમાં પાણી આપશું એવી એફિડેવિટ હાઈકોર્ટમાં કરી. એ આધાર ઉપર હાઈકોર્ટે ઓર્ડર કર્યું કે વહેલી તકે પાણીની વ્યવસ્થા કરવી, એનો ઓર્ડર થયો, હાઈકોર્ટે જજમેન્ટ આપ્યું. પરંતુ કમનસીબે આજ દિવસ સુધી આ વિસ્તારમાં પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી. જે હાઈકોર્ટનો ઓર્ડરનો અગણના થઈ રહ્યો છે એને કન્ટેમ્પ કોર્ટ દાખલ કરશું. એમાં ખાસ કરીને પચ્છમ અને બની વિસ્તારમાં અલગથી ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, એમાં પણ આજે પચ્છમના 30,000ની વસ્તી છેરાવાડા ગામ ધોબાણા હોય કુરન હોય આજે 20-20 દિવસ ત્યાં પાણી વગર માણસો તડફી રહ્યા છે, પશુ તડફી રહ્યા છે. આ વહીવટતંત્રનું પેટનું કોઈ પાણી હાલતું નથી. એટલે આ જે અમે આ વહીવટતંત્રને 15 દિવસની અલ્ટિમેટ આપવા માટે આવ્યા છીએ કે 15 દિવસમાં પાણીની વ્યવસ્થા સાથે નહીં તો કોર્ટ ઓફ કન્ડક્ટ દાખલ અમે કરશું. કૌશિક છાયાનો રિપોર્ટ, કચ્છ.